રાજકોટમાં ઓટો રિક્ષાઓમાં બનતી ગુનાખોરી અટકાવવા માટે પોલીસ નિયમ કડક પગલાં બનાવવા જાગી ગઈ છે. ઓટો રિક્ષામાં ચાલકોના નામ, એડ્રેસ સહિતની વિગતો સાથેના બોર્ડ લગાવવા પડશે. આ નિયમ માટે તારીખ 11/5/2019 સુધીની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ બોર્ડ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અહેવાલ દીપક રાઠોડ. ગુજરાતમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાનો કાયદો અમલી બન્યો છે, ત્યારે રાજકોટમાં નવા કાયદા અંતર્ગત રાત્રે વેપાર ધંધો કરવાની છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ આશ્ચર્યજનક રીતે એક સપ્તાહમાં શહેરમાંથી એક પણ વેપારીએ 24 કલાક દુકાન ખુલ્લી રાખવા અંગે મહાપાલિકાને લેખિત જાણ કરી ન હતી. અહેવાલ વિજય મકવાણા. રાજકોટ ડિવિઝનમાં 8 લાખ કિમી ચાલેલી બસોને વિરામ આપવાનું તંત્રએ નક્કી કર્યું છે. જ્યારે રાજકોટ ડિવિઝનમાં આવી બસોની જગ્યાએ નવી બસો ફાળવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝને સરકારે નવા રંગરૂપ સાથેની 35 મિની બસો ફાળવવાનું નક્કી કર્યું છે. એમાંથી 2 બસ રાજકોટમાં આવી ગયેલ છે. અહેવાલ દીપક રાઠોડ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર નાખીએ આજની હેડલાઇન્સ પર. મહાપાલિકામાં ચોડા ઘુસાડવાના પ્રયત્નોથી પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી. રાજકોટ પોલીસ કમિશનરે પબજી અને મોમો ગેમ જાહેરનામું રદ કર્યું. મહાપાલિકામાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા એક પણ દરખાસ્ત વેપારીઓએ કરી નથી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો પેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાય ને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરા.